गुजरात तरफ आग वधी रहेला विपर्जय वावाजोडाने लई हवामान विभागना डायरेक्टर मनोरमा मोहंतीए अपडेट आपता कह्युं के वावाजोडुं 15मीए मांडवीथी कराचीनी वच्चेथी पसार थई जशे। वधुमां कह्युं के जखौथी 125 थी 135 प्रति कलाकनी झड़पे वावाजोडुं पसार थशे। आ उपरांत पोरबंदर द्वारका अने कच्छमां भारे वरसाद पड़शे। हवामान विभागे ऑरेंज एलर्ट जाहेर करता जणाव्युं छे के राज्यमां आगामी 5 दिवस भारे वरसादनी शक्यता छे। अरबी समुद्र में उद्भवेला विपर्जय वावाजोडुं गुजरात दरियाकांठा तरफ आग वधी रह्युं छे त्यारे सवारे गांधीनगर खाते राज्यना मुख्य सचिव की अध्यक्षता हेठळ उच्चस्तरीय बैठक मळी। आ बैठक में राज्यना पोलीस वडा, महसूल विभाग अधिक सचिव, हवामान विभाग अधिकारी, आरोग्य विभाग, वीज पुरवठा सहित सरकार विविध विभाग अधिकारी बैठक में हाजर रहा। बैठक में वावाजोडुं गुजरात में मांडवी खाते लैंडफॉल थाय तेवी शक्यताओ सामे आवी छे त्यारे लैंडफॉल थी केटलुं नुकसान थशे तेवी शक्यताओनी चर्चा थई। आ उपरांत वावाजोडाना कारणे वीज पोल धराशायी थवाने रस्ताओ क्लियर करवा सहित तो कोई जानहानि न थाय ते मामले पर चर्चा थई हती। वावाजोडाने लईने राहत कमिश्नरे मीडिया साथे वातचीत करी। आ वातचीत दरमियान तेमणे हालनी वावाजोडानी परिस्थिति, स्थळांतर तेमज वावाजोडाने पगले तंत्रनी तैयारी विशे माहिती आपी। राहत कमिश्नरना जणाव्या प्रमाणे अत्यार सुधीमां कुल 21,000 लोकोनुं स्थळांतर थयुं छे। कच्छमां वावाजोडाना लैंडफॉलने कारणे आर्मी अने नेवी तेमज अन्य टीमो सामे संपर्कमां होवानी अने प्रभावित विस्तारमां लोकोनुं रेस्क्यू करवामां आव्युं होवानी पण तेमणे वात करी। राज्यपाल તાઉતે વાવાઝોડાનો ખતરો જે રીતે હતો તેવો જ હવે આ વિપર્જય વાવાઝોડાનો ખતરો છે તેની સામે સુરક્ષાના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે। મોટા પાયે દરિયાકાંઠેથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે ત્યારે જો આંકડાની વાત કરીએ તો અત્યાર સુધી અસરગ્રસ્ત વિસ્તારમાંથી કુલ 20,000 લોકોનું સ્થળાંતર કરી દેવાયું। જૂનાગઢમાં 500, કચ્છમાંથી 6,786, જામનગરમાંથી 1500, પોરબંદરમાંથી 543, દ્વારકામાંથી 4,820, ગીર સોમનાથમાંથી 408, મોરબીમાંથી 2,000, રાજકોટમાંથી 4,031 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। વિપર્જય વાવાઝોડાના ખતરાને લઈને સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલના 11,000થી વધુ કર્મચારીઓનો સ્ટાફ સ્ટેન્ડ ટુ રખાયો છે। રાજકોટમાં પીજીવીસીએલની કચેરી ખાતે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરાયો। દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવી રહી છે। 1,00,000થી વધુ વીજ પોલ સ્ટોક રાખવામાં આવ્યો। રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, અમરેલી, પોરબંદર અને ગીર સોમનાથમાં કર્મચારીઓનો સ્ટાફ સ્ટેન્ડ ટુ રહેશે। દરેક સબ ડિવિઝનમાં ઇજનેર, લાઇનમેન અને કોન્ટ્રાક્ટરની 3 ટીમ 24 કલાક ખડે પગે રહેશે। નવસારી જિલ્લામાં વિપર્જય વાવાઝોડાની અસર થતા 52 કિલોમીટરના દરિયાઈ પટ્ટીના 16 ગામોને એલર્ટ કરાયા। ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કાંઠા વિસ્તારની મુલાકાત લીધી, વિવિધ અધિકારી તેમજ સંગઠનોની સૂચનાઓ આપી। પર્યટકો પણ દરિયાકાંઠે ન આવે તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। દરિયા કિનારા ઉપર પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો। અસરગ્રસ્ત થઈ શકે એવા ગામોનો સંપર્ક કરી સાવચેત રહેવાની અપીલ થઈ। વિપર્જય વાવાઝોડાને પગલે રાજ્ય કૃષિમંત્રી રાઘવજી પટેલે સંબોધન કર્યું। તેમણે કહ્યું કે વાવાઝોડાને સંદર્ભે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। તેમણે કહ્યું કે મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કરી છે, જેને પગલે વાવાઝોડાની આફત સામે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી પણ આ સંદર્ભે સતત સંપર્કમાં છે, જ્યાં જરૂર પડે ત્યાં મદદ કરવા ખાતરી આપી છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દરિયા કિનારે હવાનું જોર વધ્યું। ઉમરગામના દરિયા કિનારે વર્તાઈ રહેલું પવનનું જોર વિપર્જોયની તીવ્રતાનો અહેસાસ કરાવી રહ્યું છે તો બીજી તરફ આસપાસના વિસ્તારોમાં લોકોને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ દરિયામાં આવેલી ભરતી તો પરત થઈ રહી છે, પરંતુ વાતાવરણમાં આવી રહેલા વારંવારના ફેરફાર સાવચેતીના સંકેત આપે છે। ઉમરગામમાં તંત્ર અને લોકો એલર્ટ પર જોવા મળી રહ્યા છે। ભાવનગરના મોવામાં વિપર્જય વાવાઝોડાની અસર થતી જોવા મળી। મોવાના દરિયાકાંઠે ભારે કરંટ જોવા મળ્યો। લાઇટ હાઉસમાં ઊંચા મોજા ઉછળ્યા તેમજ સમગ્ર જિલ્લામાં ભારે પવન પણ ફૂંકાયો। જોકે મહત્વનું છે કે કચ્છના દરિયાકાંઠામાં આગામી 15 જૂનના રોજ વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે। વિપર્જય વાવાઝોડાને લઈને કેન્દ્ર સરકાર પણ એક્શન મોડમાં આવી છે। મનસુખ માંડવિયા પણ કચ્છના માંડવી, મુંદ્રા, જખૌ સહિત દરિયાઈ વિસ્તારની મુલાકાત લીધી। કચ્છમાં 72 ગામો દરિયા કિનારે આવેલા છે, જ્યાં લોકો અને માલ ઢોરને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। સાથે સાથે એનડીઆરએફની 2 ટીમ ફાળવવામાં આવી। મુલાકાત બાદ મનસુખ માંડવિયાએ કહ્યું કે તમામ પ્રકારની તૈયારીઓ અને સમીક્ષા કરવામાં આવી છે। હાલ 8,000 લોકોનું સુરક્ષિત સ્થળ પર સ્થળાંતરણ થયું છે તેમજ તંત્રના આયોજનો અંગે જરૂરી સૂચનાઓ પણ અપાઈ છે।
बीपोर जोए वावाजोड़ा की असर ने लई तंत्र सावधु है तेरे भावनगर प्रभारी मंत्री भानुबेन बाबरिया बे दिवस की भावनगर मुलाकाते है। भानुबेन बाबरिया कलेक्टर डीडीओ सहित अधिकारी साथ महुआ तालुका दरिया किनारा की मुलाकात लई परिस्थिति की समीक्षा की। भावनगर जिला 35 जेटला गामों में वावाजोड़ा की असर ने पहुंची वड़वा कामगिरी हाथ धरी। भावनगर दरिया कांठे रहता 1.30 लाख लोगों रहने अलग स्थले व्यवस्था कर। गीर सोमनाथ प्रभारी पुरुषोत्तम सोलंकी ऊना प्रांत अधिकारी ने कचेरी खाते अधिकारी साथ समीक्षा बैठक योजी। आ बैठक में वावाजोड़ा की वर्तमान परिस्थिति और कामगिरी बाबते चर्चा थी। आ बैठक में ऊना तमाम कचेरी अधिकारी की उपस्थिति जोवा मळी हती। गुजरात पर वावाजोड़ा खतरा ने लई कांग्रेस प्रदेश प्रमुख शक्तिसिंह गोहिले मुख्यमंत्री ने पत्र लखी केटलाक सूचनों कर्या। आ पत्र में तेमणे संभवित असरग्रस्त विस्तारों में जेवुं स्थलांतर करवामां आव्युं छे तेमणे रोकड सहाय आपवानी वात करी। राशन किट फर्स्ट एड किट तेमज जनरेटर की व्यवस्था करी आपवानी सूचना आप्युं। वन विभाग में पड़ेला सूका घास ने तात्कालिक धोरणे पशुधन माटे मोकलवानो पर तेमणे सूचन कर्युं। तेमज कांग्रेस कार्यकर्ता तंत्र ने संपूर्ण सहयोग आपशे तेवी खातरी आपी हती। चक्रवात बिपोर जोईने पगले जामनगर कालावाड़ में वातावरण में पलटो आव्यो। कालावाड़ शहर और ग्राम्य विस्तार में वातावरण में पलटो आव्यो। वहली सवार थी कराडीबाम वादळो छवाया। कालावाड़ शहर सहित तालुकाना निकावा हरिपर नाना वडाला नवागाम सहित अनेक ग्राम्य विस्तार में वरसादी माहौल जाम्यो। वहली सवार थी भारी पवन और गाजवीज साथ धोधमार वरसाद पड़ो। सतत एक कलाक थी वधु समय थी वरसाद पड़ता जाहिर मार्गो पर पानी भराया था। केशोद में भारे पवन साथ धोधमार वरसाद खाबक्यो तरह शरद चौक में पालिका बिल्डिंग गैलरी अमुक जर्जरित भाग लोखंडी जाड़ी साथ धराशाय थयो। वरसादी पानी भराता टीलोरी उतावड़ियो वोकड़ा बे कांठे वहता थया। उतावड़िया वोकड़ा में वरसादी पानी आता रेलवे ट्रेक थी पूर्व तरफ जवानो टूंको रस्तो बंद थयो हतो। तो वावाजोड़ा साथ वरसाद आता ग्राम्य पंथक में असंख्य वृक्ष धराशाय थया जेथी वाहन चालको मुश्किल में मुकाया। मांगरोड रोड पर वृक्ष धराशाय थता इको कार वृक्ष दबाई गई थी जेमां सवार चार लोग इजाग्रस्त थया। वडोदरा जरूद एनडीआरएफ हेडक्वार्टरथी वधु बे टीम संभवित असरग्रस्त जिल्लाओं में रवाना कराई। आ एनडीआरएफ की बे टीमों आधुनिक सुविधाओंथी सज्ज छे। वडोदराथी अत्यार सुधी कुल 11 टीमों संभवित स्थलों पर सावचेतीना भागरूपे रवाना करवामां आवी हती। बिपर जे वावाजोड़ा संकट ने पगले सूरत दरियाई कांठा विस्तार में भारे पवन फूंकावानी साथे सुवाली दरियो गांडोतूर बन्यो। सुवाली दरिया में करंट जोवा मळता 10 फूट सुधीना मोचा उछळी रहा हता जेने कारणे वांसना स्टॉल पण उखड़ी गया। कच्छना दरिया कांठा में आगामी 15 जून रोज वावाजोड़ू त्राटकवानी संभावना छे तेथी 12-16 जून सुधी सूरत सहित दक्षिण गुजरात में भारे थी भारी वरसाद और 60 किलोमीटर की झड़पे पवन फूंकावानी शक्यता छे। जामनगर की कालावाड़ एपीएमसी मंगलवार थी 4 दिवस माटे बंद रहेशे। बिपोर जे वावाजोड़ा ने ध्यान में रखी एपीएमसी बंद रही छे। एपीएमसी ना चेयरमैन द्वारा खेडूतों ने पोतानी जणस लईने न आवा जणाव्यु। वेपारी ने पण पोतानी जणस ने शेड नी अंदर राखवानुं सूचन कर्युं। हवामान विभाग की आगामी सूचना नहीं मळे त्यां सुधी एपीएमसी बंद। मोरबी में नवलखी पोर्ट पर भारे पवन साथ दरिया में करंट जोवा मळ्यो। नवलखी पोर्ट पर वावाजोड़ा की तीव्र असर वर्ताई तो कांठे लांगरेली बोट रमकड़ा की जेम दरिया में डोलती देखाई। नवलखी पोर्ट पर 10 नंबर नु भयजनक सिग्नल लगावामां आव्युं छे। मोरबी माळिया नवलखी पास जुम्मावाड़ी विस्तार सुमसाम वीरान पड़ेली जोवा मळी हती। बिपोर जे वावाजोड़ा जोखम कारण तमाम माछीमारों ने स्थलांतर करावाता आखो विस्तार निर्जन बन्यो। 1100 नी वस्ती धरावती जुम्मावाड़ी सुरक्षा माटे चौकीदार सिवाय कोई हाजर न रहता विस्तार सुमसाम जोवा मळ्यो। महत्वनु छे कि वावाजोड़ा की आगाही पगले सावचेती भागरूपे जुम्मावाड़ी खाली कराई छे। मोरबी राहत केम्प में रहे लोगों ने साचवा तंत्र ने जलाराम मंदिरे मथामण शुरू करी। न्यू नवलखी शाला राहत केम्प में 150 लोगों ने आश्रय आपवामां आव्यो छे जेमां तंत्रे रहेवानी उपरांत पीवाना पाणी की व्यवस्था करवामां आवी। मोरबीना जलाराम मंदिर सवार सांज आश्रितों माटे बन्ने समय भोजन की व्यवस्था करवामां आवी छे। उनाना सैयद राजपरा दरियाना मोजानी थपाट थी एक मकान धराशाय थवानो लाइव वीडियो सामे आव्यो। सैयद राजपरा गामनी दरिया कांठानी प्रोटेक्शन दीवाल वर्षो थी तूटेली छे। बे दिवसथी सैयद राजपरा दरिया में बिपरोजे वावाजोड़ानी असर जोवा मळी। दरिया में 15-20 फूट ऊंचा मोजा उछळ्या जेने लईने दरिया किनारे आवेलू पाकू मकान दरियाना मोजाथी जमीनदोस्त थयुं हतुं।
પીપળજે વાવાઝોડાને પગલે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોને સ્થળાંતરિત કરવાની કામગીરી હાથ ધરાઈ। ધોરાજીમાં 300 જેટલા પરિવારોને સલામત ખસેડવાની કામગીરી કરાઈ। હાલ ધોરાજીમાં 10 જેટલા શેલ્ટર હોમ તૈયાર કરાયા। ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર અને પોલીસ અધિકારીઓએ નીચાણવાળા વિસ્તારની મુલાકાત લીધી। હાલ વહીવટીતંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। महाविनाशक विपर्जय चक्रवातनो खतरो गुजरात पर मंडराई रह्यो छे। जेना पगले हळवर टिकर रणनी ठसीथी 150 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું, જેમાં કેટલાક લોકોને પોતાના ઘરે અને બાકીના લોકોને ગ્રામ પંચાયત ખાતે રખાયા। મળતી માહિતી મુજબ હળવદ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ સ્થળ પર જઈ લોકોને સમજાવ્યા। જોકે તંત્રની સૂચના હોવા છતાં વિસ્તાર ન છોડનાર પરિવારોને સમજાવીને તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। गुजरात पर हाल विपर्जय नामना वावाझोडानुं संकट छे, त्यारे संकटमांथी मुक्ति मळे ते माटे सोमनाथ महादेव मंदिरे खास पूजा अर्चना थई। राज्यमां कोई खाना खराबी न सर्जाय ते माटे प्रभास तीर्थ सोमनाथमां तीर्थ पुरोहित द्वारा देवादिदेव सोमनाथ महादेवनी विशेष पूजा अर्चना थई। तीर्थ पुरोहित द्वारा सोमनाथ महादेवने विपर्जय सामे रक्षण माटे प्रार्थना कराई। हाल गुजरात पर विपर्जय वावाझोडानुं संकट छे, त्यारे आथी अंबाजी गब्बर पर रोपवे सुविधा 4 दिवस बंद रहेशे। विपर्जय वावाझोडाने ध्यानमां राखी 13-16 जून सुधी रोपवे सेवा बंद राखवामां आवी। हवामान विभागनी आगाहीने जोता श्री आरासुरी अंबाजी माता देवस्थान ट्रस्ट द्वारा आ निर्णय लेवायो। दर्शनार्थीओनी सुरक्षा अने सलामतीने ध्यानमां राखी आ निर्णय लेवायो। विपर्जय वावाझोडाना कारणे जूनागढ जिल्लाना वन विभाग एलर्ट छे। सत्तावार चौमासा पूर्वे 3 दिवस अगाउ गिरनार नेचर सफारी और सासर ने जंगल सफारी बंद करवानो निर्णय करायो। साथे साथे जंगल में गिरनार पर्वत पर आवेला विविध धार्मिक स्थानों ने पण वनतंत्रे बंद करवानो निर्णय कर्यो। जेमां मध्य गिर में आवेला कनकाई मंदिरे जवानो रस्तो पण बंद करायो। तेमां अंबाजी दत्तातीश्वर जवा पर यात्रिको माटे प्रतिबंध मुकवामां आव्यो छे। पोरबंदरमां विपर्जय वावाझोडानी असर જોવા મળી। પોરબંદર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ થયો, ત્યારે દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ઉપરાંત શહેરમાં અસંખ્ય વૃક્ષ પણ ધરાશાયી થયા, જોકે હજુ સાંજ સુધી પોરબંદરનો દરિયો તોફાની બને તેવી શક્યતા છે। જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટરના કાર્યોને લઈને રસ્તાઓ પર ખોદકામ કરવામાં આવ્યું છે, ત્યારે વાવાઝોડાના કારણે વરસાદ વરસતા રોડ રસ્તા પર કરેલા અનેક ખાડાઓ પર વાહન ચાલકો ફસાયા। હજુ સામાન્ય વરસાદના કારણે વાહનો ફસાયાની ઘટના સર્જાઈ હતી, ત્યારે ચોમાસા દરમિયાન કેવી સ્થિતિ સર્જાશે તે અંગે લોકોએ ચિંતા વ્યક્ત કરી। પાલિકાએ ભૂગર્ભ ગટરનું સમરસાઈ કામ પૂર્ણ થાય તે અંગે માંગ કરી હતી। ચક્રવાત વિપર્જોયના ખતરાના પહેલા જૂનાગઢ જંગલ સફારી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। સત્તાવાર રીતે જંગલ સફારી 16 જૂનથી બંધ થવાની હતી, જોકે વરસાદ અને વાવાઝોડાને પગલે 3 દિવસ અગાઉ જંગલ સફારી બંધ કરવાનો નિર્ણય કરાયો છે। વાવાઝોડાની અસર યાત્રાધામ હર્ષદ બંદરની બજારમાં જોવા મળી। હર્ષદ બંદર પાસે આવેલા દરિયામાં ખૂબ જ કરંટ જોવા મળ્યો, તેમજ પવન અને દરિયામાં રહેલા કરંટના પગલે દરિયાનું સ્તર ઊંચું આવ્યું। સમુદ્રના પાણી બજારમાં આવેલા દુકાનમાં ઘૂસી ગયા। ભારે પવનના કારણે હર્ષદ બંદર ખાતે આવેલી દુકાનોના પતરા ઉડ્યા, તેમજ શેડ તૂટ્યા। મળતી માહિતી મુજબ સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા યાત્રાના હર્ષદ બંદર ખાતેથી તમામ દુકાનો બંધ કરાવી યાત્રિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે। અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા વિપર્જોયને કારણે દ્વારકામાં ઇતિહાસમાં પ્રથમ વખત ઘટના સર્જાઈ। વાવાઝોડું પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર દેવભૂમિ દ્વારકાથી 300 કિલોમીટર દૂર અને જખૌ બંદરથી 360 કિલોમીટર દૂર છે। દ્વારકામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, સાથે સાથે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જેને કારણે દ્વારકાધીશ મંદિરે દિવસમાં 5 વખત ધજા ચડાવવામાં આવતી લઈને મંદિરના વહીવટીતંત્રે મહત્વનો નિર્ણય કર્યો છે। વિપર્જય વાવાઝોડાના પગલે જૂનાગઢમાં યોજાનારી દૂધસારા પરિક્રમાને લઈ વન વિભાગ દ્વારા નિર્ણય કરાયો, જે અંતર્ગત આ વર્ષે ભાવિકો પરિક્રમા કરવા ન આવે તેવી અપીલ કરાઈ। મહત્વનું છે કે દર વર્ષે અહીં જેઠ વદ 11 ના દિવસે ગિરનારની ફરતે આ પરિક્રમા યોજાય છે। આ વર્ષે પણ 14 જૂનના રોજ આ પરિક્રમા યોજાવાની હતી, પરંતુ વિપર્જય વાવાઝોડાના ખતરાને જોતા ભાવિકોની સલામતી માટે આ નિર્ણય કરાયો છે। વિપર્જય વાવાઝોડાની સમગ્ર ગુજરાતમાં અસર છે, ત્યારે રાજકોટ જિલ્લા વિધાનસભા 68 વિસ્તારમાં રાહત રસોઈયા ધમધમા લાગ્યા। ગાંઠિયા અને સુખડીના સૂકા નાસ્તાના 20,000 થી વધુ પેકેટ તૈયાર કરાયા, જ્યાં જરૂર પડે ત્યાં સૂકા નાસ્તાનું પણ આયોજન થયું।
सामा कांठे आवेला पटेलवाड़ी और रणछोड़दास जी कम्युनिटी सेंटर में नास्तो तैयार करवामां आवे छे। एक लाख पैकेट सुधी नास्तो तैयार करावी लोको सुधी पहोंचाडवानी कवायत हाथ धराई। वावाजोड़ा संकट समय खाखी उमदा कामगिरी सामे आवी द्वारकाना नाना माधा गामे साइक्लोन सेंटर प्राथमिक शाला खाते महिला की प्रसूति करवामां आवी। द्वारका दरिया किनारा लोकोनु स्थानांतरण करी साइक्लोन सेंटर खाते खसेड़वामां आव्या हता। ज्यां एक महिलाए बाळकने जन्म आप्यो हतो। महिला पीएसआई उषा अखेड़ द्वारा महिलाने सारवार अर्थे होस्पिटल लई जवाई। प्रशासनना अधिकारीओए महिला अने बाळकने होस्पिटल लई जई सारवार करावी उमदा कामगिरी बजावी छे। द्वारका में बिपोरजोय वावाजोड़ा की असर जोवा मळी हती। समुद्र किनारे आवेला भड़केश्वर महादेव मंदिर परिसर की दीवाल धराशायी थई। दरिया में तेज पवन और करंट कारण उत्पन्न थता मंदिर एक तरफ भाग धराशायी थयो हतो। देवमुई द्वारका जिलाना इंडियन कोस्टगार्ड द्वारा रेस्क्यू ऑपरेशन थयु। द्वारका में ऑइल रिग में काम करता 50 कर्मचारियों ने बाहर काढ़वानी कामगिरी थई। देवमुई द्वारका थी 25 माइल दूर खुला दरिया में ऑइल ड्रिलिंग करता कर्मचारियों ने हेलिकॉप्टर की मदद की बाहर काढ़वामां आव्या हता। भावनगर जिला ग्राम्य विस्तार में वरसाद वरसी रह्यो छे। वावाजोड़ानी असर ग्राम्य विस्तारों में जोवा मळी। बिपोरजोय वावाजोड़ानी आगाही पगले पालीताना मार्केटिंग यार्ड 5 दिवस बंद रहेशे। पालीताना यार्ड में कपास अनाज तेमज कठोरनी हराजी बंद कराई अने 19 जून थी राबेता मुजब कामगीरी कराशे। पोरबंदर खारवावड़ विस्तार में जर्जरित मकान जमींदोज थता एक व्यक्ति दबायो। गत रोज भारे पवन और वरसाद ने कारण एक मकान जमींदोज थयु जेमां एक व्यक्ति दबा घटनास्थले मौत थयु। फायर ब्रिगेडे पालिका ने 108 की मदद की मृतदेह ने बाहर काढ्यो हतो। अमदावादना बापूनगर विस्तार में फरी एक बार मादक पदार्थनो वीडियो सामे आव्यो। मळती माहिती प्रमाणे मादक पदार्थनो वजन करी तेने नाना कोथळी के जीपर कहेवाय छे तेमां भरवामां आव्युं। सूत्रों द्वारा जानकारी मळी कि बापूनगर में आवेला मणिलालनी चाली नजीकना कोई कारखानानो आ वीडियो छे। महत्वनुं छे कि अगाउ पण बापूनगर विस्तार में ड्रग्स वेचातुं होवानुं सामे आव्युं छे, जो कि जीएसटीवी न्यूज आ वीडियोनी पुष्टि नथी करतो। अगरवाल समुदाय सशक्तिकरण करने समर्पित संगठन अगरवाल विकास महासभा गांधीनगर में 17 और 18 जून रोज कॉन्क्लेव आयोजन कर बिजनेस लीडर्स इन्वेस्टर्स प्रोफेशनल पॉलिसी मेकर्स अन्य सहयोगी हाजर रहेशे। जो कि गुजरात गवर्नर आचार्य देवव्रत कॉन्क्लेव उद्घाटन करशे। कॉन्क्लेव में इनोवेशन और क्लोनोवेशन वेग आपवामां आवशे। आ संस्था एक शिक्षित समृद्ध और तंदुरस्त समाज शिक्षण जागृति और नेटवर्किंग मार्फते निर्माण करने ध्येय धरावे। वडोदरा ने छायापुरी रेलवे स्टेशन पर लांबा अंतर की ट्रेन में मुसाफरी करती वक्त शंकास्पद प्रवासियों पर नजर रखा है। जे अंतर्गत वडोदरा रेलवे पुलिस स्टाफ छायापुरी रेलवे स्टेशन पर वॉच में हतो। दरमियान गोधरा तरफ थी आती गुजरात संपर्क क्रांति एक्सप्रेस ट्रेन में एक व्यक्ति उतरी ने पेसेंजर डब्बा में रेलवे स्टेशन गयो। जेथी पुलिस आ व्यक्ति पर शंका जता तपास करी जेमा तेनी पासे रूपया 5.38 लाख की किमत 3 किलो चरस जत्थो मळी आव्यो। रेलवे पुलिस आ मामले राघवेन्द्र बद्रे प्रसाद तिवारी कल्याणपुरी दिल्ली मूल उत्तर प्रदेश की रहवासी धरपकड़ करी हती। डभोई में ट्रेन की अड़फेट एक व्यक्ति नु मौत थयु। प्रतापनगर थी एकतानगर जती मेमू ट्रेन नीचे चुनीलाल तड़वी नु मौत थयु। घटना ना पगले ट्रेन रोकवानी फरज पड़ी।